महावीर भाइयों, क्रेशकोर्स ना विद्यार्थियों, बहनों सलाम करें। जे कई बोलवानुं हतुं ए बधुं बोलाई चुक्युं छे। मारे फक्त आजे तमारी समक्ष एनो खुलासो करवानो छे के आ त्रेश वर्ष थी आपणने आपणे मोटी मोटी वातो करी नाखी क्रेश कोर्स पण शुं कई लाभ थयो छे के बस कोमना पैसा कमाणा छे। भाइयों, आज क्रेश कोर्स हतुं तेमांथी कोई मोटा आलिम बनावानो क्रेश कोर्स नहोतो। खुदा वारंवार कुरानमां कहे छे के इंसान भूलकमां छे, तेने वारंवार याद अपावो, तेने जिक्र एना सामे जिक्र बयान बार-बार याद ही अपाओ। जीवित इतना क्या हमारा मौलाना साहब कही गया तेम फक्त बिस्मिल्लाह अपने अगर सिखाड़ी सक्या तो कितनों काफी जना आवे छे। तो मुझे क्रेश कोर्स ना फायदा हो तुमने बतावीश ए ऊपर तुम अंदाज जरूर लगावी शकशो के आपना पैसा फोगत नहीं गया, आपने जरूर फायदो थयो छे। काउंसिल ना मेंबरो, तानानारी जमात ना कमिटी ना एक मेंबर तेमज हुसैन मदरसा ना मेंबरो मजूका गया था, त्यां पण आपणे क्रेश कोर्स मां छोकरीओ 53 छोकरीओ ए भाग लीधो हतो ने अहींया 47 છોકરાઓ એટલે 47 અને 53 100 પૂરા થયા એટલે 100 વિદ્યાર્થીઓએ આ ક્રેશ કોર્સમાં ભાગ લીધો, પણ લાભ શું ઉઠાવ્યો? હું લાભ બતાવું એ પહેલા એ છોકરાઓ ક્યાં ક્યાંથી હતા અને કેટલા હતા તે જરા ઉલ્લેખ આપી દઉં કે જેથી બધાને ધ્યાનમાં રહે। રેન્યોથી 2 છોકરાઓ હતા, તુલિયારથી 8, તનનરંગથી 18, ફિયાનારંગછુઆથી 3, મશેંગાથી 10 અને મરુડાવથી 6, ટોટલ 47। હવે આપણે લાભ થયાની વાત કરીએ, તમો એટલે કે મારી ઉંમરમાં જે વટાઈ ગયા છે એ વખતે જરાક યાદી અપાવું કે આપણા જમાનામાં મદ્રેસાઓ હતા, હું નથી દાખલ બધી જમાતમાં હતા, અગર હતા તો મુકમ્મલ તોર પર નહીં, એટલે આપણે કાં તો એક આપણા બચ્ચાને કોઈ ફસલિયા બસ માસ્તરને ત્યાં મોકલાવી દઈશું અથવા એક બચ્ચાને રૂકિયા માસીને ત્યાં મોકલાવી દઈશું અને ત્યાં આપણા છોકરાઓ થોડુંક ભણે થોડુંક ન ભણે। અને અગર ત્યાંથી મદ્રેસા હતા કે આ મદ્રેસામાં આપણે આપણા છોકરાઓને મોકલાવી એ છોકરાઓને ત્યાં છોકરાઓ જાય છે કે નથી જતા એ જોવાની આપણને ફુરસત નથી। છોકરાઓ મદ્રેસામાં જાય છે કે નથી જતા એ જોવાની આપણને ફુરસત નથી। અને અગર જ્યાં ત્યાં મદ્રેસાઓ છે, માશાલ્લાહ તનાનારી મોરુંડાવા માચુંગા માં મદ્રેસાઓ છે, પણ એ મદ્રેસાઓનું શિક્ષણ અપાય છે કેટલું? અઠવાડિયામાં 2 વાર, એટલે કલાક કલાકનો દર્સ હોય છે, કેટલી કલાક? 2 કલાક વર્ષના 52 અઠવાડિયા, 52 અઠવાડિયામાં માય રમઝાનનો 1 મહિનાના 4 અઠવાડિયા કાઢી નાખો એટલે રહ્યા 48, 48માં માય મોહરમના 2 અઠવાડિયા એટલે રહ્યા 46,
46 માંથી હજી કોઈ વફાત કે કોઈ મરણ થઈ ગયું તો વળી એક બે અઠવાડિયા બીજા ગઈ ગયા. ધારી લો કે વર્ષમાં 45 અઠવાડિયા આપણે ભણા પહેલી છોકરાઓ, તો 45 નું 90 કલાક આપણા છોકરાઓ વર્ષ દિવસની અંદર ભણતા હોય છે. તો મેં હમણાં શેખ હનીફ જે બતાવ્યું કે આપણા છોકરાઓ સવારના 7:15 થી લઈને છેક સાંજના અને પછી રાત એ 10 ની કલાકો ગણો તો તમને માલુમ પડશે કે દિવસની 7 કલાક છોકરાઓને ક્રેશ કોર્સમાં શિક્ષણ અપાતું. એક દિવસની 7 કલાક આપણે મહિનાનો ક્રેશ કોર્સ રાખ્યો હતો, એમાં રવિવાર આવ્યા 4, એટલે 4 રવિવારને કાઢી નાખ્યું તો રહ્યા 26. 26 માંથી એક ઈદ કાઢી નાખો એટલે રહ્યા 25, કારણ કે ઈદના દિવસે દરેક હતો. તો 25 × 7 = 7500 આપણા છોકરાઓ એક મહિનાની અંદર 175 કલાક દર્શ લીધું. જ્યારે કે આપણા છોકરાઓ વર્ષ દિવસની અંદર કલાક કલાકનો જે દર્શ અપાય છે એ હિસાબે 90 કલાક થઈ, તો એક મહિનાની અંદર આપણે 2 વર્ષનો કોર્સ આપ્યા, કારણ કે 175 કલાક ભણ્યા. અને હમણાં છેલ્લા 10 દિવસ હતા એમાં રમત ગમતનો બિલકુલ પ્રોગ્રામ બંધ રાખવામાં આવ્યો હતો અને સવારથી સાંજ સુધી એ લોકોનો કોર્સ હતો, એટલે 175 ની બીજી 5 નાખી દો, કારણ કે એ લોકો ભણ્યા હતા, રમવા નહોતા. તો 180 કલાક આપણા છોકરાઓએ ભોગ આપ્યો છે. તો જ્યાં 90 કલાક વર્ષમાં આપણે ભણતા હોય એમાં પણ બી શક છે કે આપણા છોકરાઓ ત્યાં જાય છે, નથી જતા, જાય છે તો બરાબર ભણે છે કે નથી ભણતા, એના ઉપર કોઈ દેખરેખ રાખવાવાળું છે કે નહીં. જ્યારે કે અહીંયા આપણે યકીન છે, આપણને ખાતરી છે, આપણે પોતે જાતે ત્યાં મૂક્યા છે આપણા બચ્ચાઓને, તેઓ ત્યાં શીખે છે, સવારથી સાંજ સુધી શીખે છે, આપણે ટેલિફોનથી એ લોકોના ખબરો પૂછે છે, એ લોકો જ્યારે રવિવારના ઘરે આવતા હતા ત્યારે આપણે પૂછતા હતા, તો આપણને યકીન છે કે આપણા છોકરાઓએ બરાબર ભણ્યું. ભલે એ ભણાવવા વાળા ગમે તેવા હોય, ગમે તેવી રીતે ભણાવ્યા હોય, પણ કમાસે કમ કઈ પણ ભણાવી હશે અથવા જે આયતે કુરાન હતી એ પ્રમાણે એને ઝિક્ર રૂપમાં યાદી તો અપાવી હશે. અને જેવી રીતના મદ્રેસામાં નાનપણમાં છોકરાઓ જાય છે 7-8 વર્ષ કે 10 વર્ષની ઉંમરમાં, ત્યારે છોકરાઓના ઝહેન એટલા બધા પાકા નથી હોતા કે તેઓ સમજી શકે. જરૂર તેઓ સમજે છે, પણ જેટલું આ ઉંમરે સમજે છે એટલી ઓલી ઉંમરે ન સમજી શકતા હોય. અને જે પ્રમાણે 7-8 કે 10 વર્ષની ઉંમરમાં તમે આ છોકરાઓને એ નહીં શીખવાડી શકો કે ગુસલે જનાબત કેમ થાય છે, ઝીના શા વાસ્તે હરામ છે, એ તમે આ નાના છોકરાઓને નહીં કહી શકો. પણ અત્યારે જયારે ક્રેશ કોર્સ થયું હતું ત્યારે એમને કહેવામાં આવ્યું છે કે ઝીના કરવાથી શું ખરાબી છે અને ગુસલે જનાબત કેમ ઉતારે, એ નાની ઉંમરમાં બચ્ચાઓને કહી નથી શકતા. અને આપણે મોટા થઈને આપણે તમે જોયો છે અને આ ઉલમાઓને પણ એનો અનુભવ છે કે નમાઝે મગરિબ પછી જ્યારે મસાઇબ બયાન કરતા હોય છે તો ટપોટપ બધા ઉભા થઈ જાય છે, અને હોય જેટલા બાકી રહે છે એને પૂછવાની હિંમત નથી થતી, ન જાણતો હોય તોય ઘૂસમૂસીને, મને તો આવડે છે પણ કઈ ના આવડતું હોય. તો આ આપણે હકીકતમાં લાભ થયો કે નહીં, કે જે આપણે 2 વર્ષ સુધી એક બચ્ચાને ભણાવીએ એ આપણે 1 વર્ષ ઉઠાવી આ 1 લાખ. બીજો લાભ કે જ્યારે આપણા છોકરાઓ બધાને એનો અનુભવ છે, સાન્સ એક્સેપ્શન, જ્યારે વપરાસ પડે મોટી એના પહેલા થોડા દિવસ પહેલા જ પપ્પાને કહી જવામાં આવશે કે આ મમ્મામાં મમ્માને ત્યાં ઓલો વધારે સરખાઈ આવતી જશે તો મમ્મા પાસે જશે, આ વર્ષે મને વકાશમાં જવું છે અને ઈ પણ અહીંયા આજુબાજુમાં નહીં, કાં પેરિસ જઈશ, કાં નૈરોબી જઈશ, કાં મુંબાસા જઈશ, કાં મોરિશિયસ જઈશ, કાં રેનિયો જઈશ. તો વકાશમાં જવાથી આપણા આ છોકરાઓ એમની ભર જવાની છે, એની ઢીલોની અંદર જાણે આગ સળગે છે એવા વખતે એ લોકો શું કરે, વકાશની અંદર શું કરે, કે ચાલો આપણે જરાક બિલ્ડ બોકેમાં જઈએ.
चलो अपने नाइट क्लब में जाइए, चलो अपने डांसिंग में जाइए, चलो अपने एवं दोस्तारों की साथ जाइए कि कोई वक्त शराब पीवानी हिम्मत थी जाए। तो आपने एक महीना में आ लोगों ने बांधिया અને આફરીન છે આ બચ્ચાઓ ઉપર। ખરેખર અમારા નાના બાબા ભાઈઓને હું અભિનંદન પાઠવું છું કે એક એક મહિના સુધી એ લોકો બંધાયેલા રહ્યા, ત્યાં જ રહ્યા, શું ઇસ્લામને જાણવા માટે। તો આપણને બીજો ફાયદો થયો કે આપણા બચ્ચાઓ જે રખડવાની માટે જવાના હતા એ કદાચ ત્યાં કાંઈ પણ ના ભણ્યા હોય तो पण भी एक महीना सुधी ए लोको ने ना डांस करवानो मळ्यो, ना नाइट क्लब मां जवानो मळ्यो, ना घूम करवानो मौको मळ्यो। त्रीजो फायदो के ज्यारे आपणा आ छोकराओ अहींया जुदी जुदी जमातोमांथी आव्या तो ए लोकोना एक बीजा मां दोस्ती बनावा, दोस्ती बंधावाथी शू फायदो थयो के आजे माजंगानो छोकरो तुलियार जासे तो ए कदी नहीं अचकाशे नहीं, एने याद हशे के मारो फलाणो छोकरो फलाणो भाईमत्या मारो दोस्तार छे, हुं तेनी त्यां उतरीश, हुं तेनी त्यां रहीश, हुं माय मोरमना वखते जाईश तो त्यां एना त्यां उतरीश, या बीजा कोई फरवाना बहाने जाईश तो हुं एने त्यां उतरीश। शाबाश तेना उतरे, दोस्ती बंधाई गई छे, एक बीजा ने ओळखता थई गया छे। अने ए दोस्ती फक्त एटला माटे ज नथी रहती, ज्यारे आ बच्चाओ मोटा थशे, आ बच्चाओ ज्यारे मोटा थशे त्यारे ए बच्चाओ वेपारी लाइन में ज्यारे आवशे त्यारे एक बीजा ने ओळखता हशे के आ छोकरो केवो छे, आ छोकरा ने माल देवा जेवो छे के नथी, आने आगळ चढ़ावे के ना चढ़ावे, आ लूचो छे के लफंगी छे, બધોય આ છોકરાઓ એકબીજા ખ્યાલ રાખતા હોય છે, એમનું સ્નેહ દરેક વસ્તુને આવેશિત કરે છે। આ બીજો ત્રીજો ફાયદો। ત્યાર પછી આગળ વધીએ આપણે કે આ છોકરાઓ જવાન છે, થોડા વખતમાં એમની શાદી થવી જોઈએ, તો આમાં ઇનડાયરેક્ટલી એન્ડ ડિરેક્ટમાં આપણને ફાયદો શું થયો છે કે આપણા છોકરાઓનો પ્રોપગન થયું છે। આપણને જે મેરેજ બ્યુરો કરવું હોય છે ને, એ મેરેજ બ્યુરો કર્યા વગર આપણા છોકરાઓનો પ્રોપગેશન થાય છે કેવી રીતના? જેમ કે મારો દીકરો ત્યાં ક્રેશ કોર્સમાં હોય અને મારે ત્યાં દીકરી હોય, તો મારો દીકરો એ જોતો હશે કે કયો છોકરો કેવી આદતનો છે, કેવો છે અને કેવો નથી। જ્યારે એ છોકરાનું માથું પોતાની બેન પાસે આવશે ત્યારે એ ભાઈ કહેશે કે પપ્પા આને દેવા જેવો નથી, આ છોકરો સારો નહોતો, ક્રેશ કોર્સમાં આને બહુ ધમાલ કરી છે, આને બિલકુલ ન દેવી। પણ જો એ છોકરો સારો અખલાકનો હશે, સારી રીતે એનું વર્તન ત્યાં હશે, તો તરત જ એ પોતાના પપ્પાને અને બહેનને કહેશે કે બહેન તું આના રિશ્તાને કબૂલ કરી લે। આપણને આ વસ્તુ નાની લાગે છે, કોઈ કહે છે ખર્ચા કરી નાખ્યા, કોઈ કહે છે કાઉન્સિલે આમ કરી નાખ્યા, નહીં ભાઈ આપણને ફાયદો ગણું છે ઇલમી તો પણ સોશિયલના રૂપે। અને જે આપણે એક્યતા માંગીએ છીએ, એક્યતા એક બનો ને એક બનો, એક્યતા આનાથી વધારે શું હોય શકે? જ્યારે છોકરાઓને આપણે ભેળા કરીને એના સામે અખલાકના દર્સ, જુદી જુદી વસ્તુઓના દર્સ પેશ કરતા હોય ત્યારે શું 100 વાતોમાંથી 10 વાતો તો એના મગજમાં નહીં ઉતરે? અને એ લોકો સમજ્યું છે, એ લોકોને જે કઈ શીખવવામાં આવે છે એ સારું છે કે ખરા, એ લોકો સમજદાર છે, નાના બચ્ચા નથી હવે। તો આપણને આ ક્રેશ કોર્સમાં ઘણો ફાયદો થયો છે। ઘરે આવશે આજથી તમને છૂટી મળી છે,
હવે તેઓ સૌ પોતાના માલિકને જવાના છે. હું આ છોકરાઓને પહેલા છોકરાઓ તરફ કહીશ કે મારા બેટાઓ મારા ભાઈઓ જે કહું તમે એક નમૂના બનજો. તમે એવું ન કરજો કે કોઈ બોલી જાય અને બોલશે આપણી કોમની આદત છે બોલશે શું બોલશે ક્રેશ કોર્સ વાળો છોકરો. પણ ક્રેશ કોર્સ વાળો છોકરો ભણીને શું માસૂમ થઈ ગયો છે? એનાથી ભૂલ ના થવી જોઈએ? એનાથી ભૂલ થવી જોઈએ કેમ ના થાય? ના થાય તો પછી એ પોતાની આદતોને સુધારશે કેમ? આ માસૂમ બનાવીને નથી, હવે ઇન્ડસ્ટ્રી નથી કે હવે આ માસૂમ બની ગયા છે એનાથી કાંઈ ભૂલ નહીં થાય. થશે જરૂર બચ્ચાઓ. પણ મારી માલિકો પાસે માંગણી છે કે તમો છોકરાઓની ભૂલ જુઓ તો એને સુધારો. તમને હક છે તમારા ભાઈના છોકરાઓને બોલો, કયો અમર બિલ મારૂફ કરો, સીધી લાઈન બતાવો એને. અને અગર જો એ સીધી લાઈન ઉપર ચાલતો હોય તો તમે એને સાથ આપો. તમે એના વિરોધમાં ના કયો કે આ તો મોટા ભાઈથી નથી માનતો, આનાથી નથી બરાબર ચાલતો. ના, તમે એને સાથ આપો કે આ જીકે છે. અગર જો તે સારું કહેતો હોય તો, જો એ શરિયતની રૂએ તમારી સમક્ષ અગર પેશ આવતો હોય તો તમે એને મદદ કરો. હું આ બચ્ચાઓને એ નથી કહેવા માંગતો કે પોતાના વડીલોને હુકમ કરે, પણ અગર વડીલો એ દેખે કે આ બચ્ચાઓ આ પ્રમાણે સીધી લાઈન ઉપર આવી ગયા છે તો એને સીધી લાઈન ઉપર રહેવા દો. એને ના કહો કે હવે ચાલ વિડીયો જોવાની, ચાલ પિસિનમાં. પિસિનમાં જવાની છૂટ છે, પણ ભાઈ બહેન સાથે હોય તો મનાય છે, હરામ છે. કારણ કે ઓલા માયો ને ફેમાને ઓલા હોય તો એ હરામ છે. અગર જો બચ્ચાઓ પોતાના એવા વખતે માવિત્રોને કહે કે પિસિનમાં જવાનું હરામ છે તો એ કહી શકે છે. તો ભાઈઓ અને બહેનો, મેં તમારો વખત બહુ લઈ લીધો છે, પણ મારે ફક્ત એ જ કહેવું હતું, કારણ કે હું માધ્યમમાં કહ્યું ત્યારે જ મને આ સવાલ કરવામાં આવ્યો હતો. અને અહીં પણ ઘણા સવાલો થયા કે આ તારી દોડધામ બુદ્ધું, મને તો બુદ્ધું કે આવી લય બાઈકો છે, મહિના દિવસમાં શું શીખશે આ લોકો છોકરા? પણ શીખશે, આપણે જે મદ્રેસામાં શીખાતા ને એનાથી વધુ ઊંચ પાયરીએ શીખાવવા માંગ્યું છે. એમ નથી કે ઓલું બોલતા લાયેલા એ નહીં, એનાથી વધુ કઈ વધુ સરખી રીતે શીખવવા માંગુ છું. તો ભાઈઓ અને બહેનો, હું મારા પ્રશ્નને હવે પૂર્ણ કરીશ અને આ બચ્ચાઓએ જે કઈ દસ લીધું છે એમાં અમે એમ નક્કી કર્યું હતું પહેલે બધા છોકરાઓને એક્ઝામમાં કરવી અને અંદરોઅંદર જ સમજી લેવું કે કોણ પહેલો થયો કોણ બીજો છે. પછી બચ્ચાઓ પોતે જ એમ નક્કી કર્યું કે ના, કમસેકમ દરેક માર્ચિયાની અંદર કોણ પહેલું થયું એ બયાન કરવામાં આવે તો વધારે સારું. તો હું તમારી સમક્ષ જે જે માધ્યમ ઉપર ભણાવવામાં આવ્યું હતું એમાં કોણ પહેલે નંબર લઈ ગયું છે એ હું તમને તફસીરે કુરાનની અંદર હું બોલું, પછી તમે જરાક ગુલન સલવારનું નામ બોલજો. તફસીરે કુરાનની અંદર જોન ડાયા ફેનારવાળા અને જોયર મોહમ્મદ રઝા કનંદ અને શમશીર અલી આ બંને ફેનારવાળામાં નંબર લઈ ગયા. ફિકહમાં
सैयद अली अली हुसैन मुरुंडा वाला अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद अरबी में पण सैयद अली अली हुसैन मुरुंडा वाला अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद हवे रेयो एक अग्रम अग्रो मते अखलाक अखलाक में कौन अखलाक के अंदर अल्हम्दुलिल्लाह बद्दा छुकरा हो सारा कोई माँ पोता बच्चा ने लेके के आ घर में आसा पांच बच्चा अगर हसे है ना तो पांच ने कैसे के पांच है सारा हालांकि एमा की कोई जरक तोफानी ऐसी कोई मस्ती पर ऐसी पर हूँ जे कहूँ छू ए हकीकत से कि थोड़ी घनी मस्ती तोफान ये तो वो भी चुई ना हो तो बच्चा ना कह पर अखलाक में अंदर पछी बच्चाओं ने कहवा मां आयो कि तुम्हारा मन थी तुमने कौन सारू लागो છોકરાઓ શું કહે છે છોકરાઓ કહે છે અખલાકમાં એમાં પાંચ નામો એ લોકોએ બરાબર આપ્યા છે કે એમાં જોન ડાયા समीन थावरा सैयद अली अली हुसैन जाहिद हुसैन अली मुनीस मुनीस क्या बच्चे हाँ मुनीस मोहम्मद रजी पार्क वाला जोहर दीन मोहम्मद એટલે કે છ જણા છે છ છોકરાઓ જેને આ આખી ક્રેશ કોર્સના બચ્ચાઓ પોતાના જોઈતા એ ખરેખર એમને અભિનંદન પાઠવાનું છે અને એ સર્વે છોકરાઓના માટે એક આવાસથી શરૂઆત કરવા વિનંતી કરું છું ઇલિયાસ મોહમ્મદ અબ્બાસ મુરુંડાવાલ અબ્દુલ મોમિન મુરુંડાવા શાહીદ રઝા સુલતાન અલી મુરુંડાવાહીદ હુસેન અલી કરીમ મુરુંડાવા મોહમ્મદ રઝા
कनन अली शमील रामजी कनन अली सोहेर मोहम्मद रजा कनन अली इरशाद मोहम्मद रजा कनन अली रिजवान अमीर अली जवान मासा मोहम्मद रजा सुल्तान हुसैन कनन अली